जरूर बिल्कुल नहीं। કોરોના વાયરસથી થતો રોગ અટકાવવા માટે સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે કોરોના વાયરસ કઈ રીતે ફેલાય છે। આ એક ઝૂનોટિક વાયરસ છે જે પ્રાણીઓમાંથી માણસમાં દાખલ થયેલો છે। આનું આખું ફેમિલી મોટું છે, 6 જણનું ફેમિલી છે। એમાંથી આ વાયરસ પોતે નવો નથી, પ્રાણીઓમાં ઘણા વર્ષોથી હતો, પહેલી વાર એ મનુષ્યમાં દાખલ થયો છે અને હવે મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે। મુખ્યત્વે આ વાયરસ ફ્લૂના વાયરસની જેમ ઉધરસ અને છીંકની ડ્રોપલેટ્સથી ફેલાય છે। કોઈ ઉધરસ ખાય કે છીંક ખાય અને જો એને કોરોના વાયરસથી થયેલો રોગ હોય તો એ 3 થી 6 ફૂટ સુધી એ વાયરસ ફેંકી શકે છે। એ ત્રિજ્યાની અંદર જો તમે ઊભા હો અને તમે શ્વાસમાં એ વાયરસને ઇન્હેલ કરો તો તમને પણ આ રોગ થઈ શકે। આ થઈ એક રીત। બીજી રીત, આ વાયરસ હવામાં લાંબો ટાઈમ રહેવાને બદલે ધીમે ધીમે વજનદાર હોવાથી નજીકની સરફેસ ઉપર એટલે કે સપાટી પર જઈને સ્થાયી બને છે। અલગ અલગ સપાટી પર એ અલગ અલગ સમય જીવે છે, ક્યાંક 12 કલાક, ક્યાંક 6 કલાક, ક્યાંક 8 કલાક। કોરોના વાયરસ વિશે જે કંઈ આપણી સમજણ છે એ બહુ ટૂંકા ગાળાની અને ટૂંકા પેશન્ટોની છે। પૂરેપૂરો ડેટા હજી આપણી સામે આવ્યો નથી, પણ એવું માની શકાય કે કપડાં ઉપર એ 4 થી 6 કલાક અને બાકીની સપાટીઓ ઉપર એ 12 કલાક જીવે। જો આવું હોય તો આપણે ત્યાં અડીએ અને ત્યાંથી આપણા નાક સુધી જો એ હાથને લઈ જઈએ તો પણ કોરોના વાયરસ આપણા શરીરમાં દાખલ થઈ શકે। મતલબ કે કોરોના વાયરસ ફેલાવાની 2 રીતો, એક કફ કે ઉધરસની અથવા છીંકની ડ્રોપલેટ્સ જે હવામાં તરે છે, 2 કોઈપણ સપાટી ઉપરથી કોરોના વાયરસને ઊંચકી અને આપણે આપણી જાતે નાક સુધી લઈ જઈએ। અને આ બંને રીતો જો આપણે સાચવીએ તો અટકાવી શકીએ એમ છે। તો કોરોના વાયરસ કઈ રીતે ફેલાય છે એ બિલકુલ ધ્યાનથી સમજી લઈએ તો મોટાભાગના કિસ્સામાં આપણે કોરોના વાયરસ આપણને થતો અટકાવી શકીએ। પ્રશ્ન એ છે કે કોરોના વાયરસથી થતા રોગના ચિહ્નો શું છે? તો કોરોના વાયરસથી થતા રોગના ચિહ્નો બિલકુલ ફ્લૂના ચિહ્નો જેવા છે, કફ, શરદી અને તાવ, 3-4 દિવસ પછી શ્વાસ લેવામાં તકલીફ। જે લોકોને ન્યુમોનિયા થાય એ લોકોને શ્વાસની તકલીફ ઝડપથી આગળ વધે છે, બાકીનામાં આ કફ, શરદી અને તાવ થઈ અને રોગ ઓછો થઈ જાય છે। 80% લોકોમાં કફ, શરદી અને તાવ આટલા જ ચિહ્નો રહે છે, બાકીના 20% આ રોગ આગળ વધે છે અને ન્યુમોનિયાના લક્ષણો દેખાય છે। કેટલાક લોકોમાં તાવ વગર પણ આ રોગ રહી શકે છે। તો કોઈ પૂછે કે ફ્લૂ અને કોરોના વાયરસ આ બેને અલગ કઈ રીતે તારવી શકાય? અલગ તારવવાનું ઘણું બધું મુશ્કેલ છે, ઇવન એક ડૉક્ટર માટે પણ આ અઘરી વસ્તુ છે। એટલે કોરોના વાયરસથી થયેલા રોગવાળા એરિયામાંથી જો તમે આવ્યા હો એ હિસ્ટ્રી પોતે સૌથી વધારે મહત્ત્વની ગણાય, જો સાથે આ પ્રકારના ચિહ્નો હોય તો। એ ઉપરાંત કેટલીક તપાસોથી પણ કોરોના વાયરસનું નિદાન થઈ શકે। તો પ્રશ્ન તરત એવો આવે કે આ નિદાનનો ખર્ચો શું થાય અને આ નિદાનની તપાસ ક્યાં થાય? તો તમને જાણીને ખ્યાલ આવશે કે આ નિદાન બધાને માટે શક્ય નથી। જે લોકો કોરોના વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને આવ્યા છે એ લોકોની જ આ તપાસ કરાવવી એવું અત્યારે WHO અને ભારતીય ગવર્મેન્ટનું અત્યારે તાત્કાલિક પોલિસી છે। એટલે આપણે એવું માનીએ કે કફ, ખાંસી, ઉધરસ, તાવ થાય અને આપણે દોડીને તપાસ કરાવીએ તો એ હાલના તબક્કે શક્ય નથી। અત્યારના તબક્કે માત્ર એવા લોકોની જ તપાસ થાય છે જે લોકો કોરોના વાયરસ થયેલા રોગોના દર્દીઓના સંપર્કમાં છે અથવા જે કન્ટ્રીઝની અંદર કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, માણસથી માણસમાં ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, ચાઇના, ઈરાન, જાપાન, સાઉથ કોરિયા અને ઇટલી, આવા દેશોની મુલાકાત છેલ્લા 14 દિવસમાં કરી આવ્યા હોય એમની જ તપાસ PCR નામની તપાસથી કરવામાં આવે છે। બાકીના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક સાધી અને સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ લેવાની રહે છે।